दाहोद जिल्लाना सिंगवणना भूतखेड़ी ग्रामजनों प्राथमिक सुविधाओंथी वंचित छे। भूतखेड़ी गामे सरपंच द्वारा भ्रष्टाचार आचरवामां आवी रह्यो छे अने सरकारी नाणा गैरवल्ले थयानो आक्षेप ग्रामजनों करी रह्या छे। મળતી માહિતી મુજબ ગ્રામજનોનો આક્ષેપ છે કે ભૂતખેડી ગામે સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, કારણ કે ગામમાં સ્મશાન પર જવા માટે રોડ નથી, પરંતુ સરપંચ દ્વારા કાગળ પર સ્મશાન માટે રોડ અને નાળું બનાવી દીધું છે। 2019-20 નાળું બનાવ્યું, જે 5 લાખનું છે, પણ ફક્ત 50,000માં બનાવી દેવામાં આવ્યું છે। આખા ગામમાં 20થી વધારે કુવા, જેની અંદાજિત રકમ 1 કરોડ, તેમજ ચેકડેમની રકમ 95 લાખ, અને તેમજ કેટલ શેડ જેની અંદાજિત કિંમત 85 લાખ, ફક્ત આ તો અંદાજિત રકમ અને અંદાજિત કામો છે। સરપંચ દ્વારા તમામ કામ ફક્ત કાગળ ઉપર કરી દેવામાં આવ્યા છે, તો આટલા મોટા પાયે ગોટાળા ફક્ત સરપંચ એકલાના ફાળે જાય છે, આવા સવાલો ઉઠી રહ્યા છે। ગ્રામજનોના કહેવા મુજબ આમાં તમામ સરકારી અધિકારીઓ પણ સામેલ હોય એવો ગ્રામજનોનો આક્ષેપ છે। અહીં વિધવા બહેનોને વિધવા સહાય મળતી નથી, પીવાના પાણીની સુવિધા પણ નથી, અને અહીંના કરોડોના કામો બોલાઈ રહ્યા છે, તો અહીં વિકાસ માત્ર કાગળ પર બોલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। સાહેબ, અમે ગરીબ લોકો છીએ, અમે પાણીની તકલીફ, અમારે રહેવાની સુવિધા નથી સાહેબ, પછી ત્યાં સાથે અમે ગરીબ લોકો મજૂરી કરી અને ઘર પાણીનો સંસાર કરીએ સાહેબ, ત્યાં સાથે એ સરપંચ લાવીને અમે કર્યું, અમારી પાસે એ લૂંટાર કરે સાહેબ, પછી અમે મજૂરી કરીએ, પાણીનું કરીએ, છોકરાનું કરીએ, ઘરનું કરીએ સાહેબ, આવીને ફોટા પાડીને લઈ જાય, 500-500 રૂપિયા, 400-400 રૂપિયા અમે આપીએ, નથી અમારા મકાનનું કઈ સુવિધા કરતો, નથી પાણીનું કઈ કરતો, અમે ગરીબ લોકો મજૂરી કરી અને અમારે જાતમિતથી અમે પાણીની સુવિધા કરીએ સાહેબ, તો પછી ત્યાં સાથે એના માટે લઈ લે સાહેબ, આટલી અમારી મત થાય ને, તો કેટલા વર્ષ થયા ને તમને કઈ ઝોપડપટો નથી કે કઈ નથી, ને ઝોપડપટ આવે ને તો અમારે પઠા પાડી જાય, કે તમારે ઝોપડાઈ છે એમ કરીને પૈસા 500-500 રૂપિયા આપીએ, એમ બે વખત પઠા પાડી ગયા હતા, તે અમારે કઈ કામ આવ્યું નથી, હડદકતું જ અમને કઈ કામ આપતા નથી સાહેબ, 5 વર્ષ થયા છે, અમે ગરીબ લોકો છે, અમને પાણી પીવાની બહુ તકલીફ છે, અમને બોર આવ્યો છતાં અમારા બોરના પૈસા સરપંચ ખાઈ ગયા, અને મકાન બી અમારું કઈ રહેવાનું ઠેકાણું નથી, બીજી કઈ સુવિધા તમારે, પાણીનું કઈ સગવડ નથી સાહેબ। નાગેશ્વર સેન, લાઈવ ગુજરાત ન્યૂઝ, દાહોદ।